નમસ્કાર મિત્રો હું શરદ તળાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણું વિજ્ઞાન ચેપ્ટર નંબર પાંચ તત્વોનું આવર્તનીય વર્ગીકરણ ચાલો મિત્રો સવાલ છે આપણો મેન્ડેલીફના આવત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રોનું અનુમાન લગાવો તો આવત કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે અને કે એટલે કે પોટેશિયમ સી એટલે કે કાર્બન એલ એલ્યુમિનિયમ એસઆઈ સિલિકોન બી એ પેરિયમ ચાલો આ જે તત્વો છે આ તત્વોના ઓક્સાઇડનું અનુમાન લગાવવાનું છે એટલે કે એમાં આ તત્વો ઓક્સાઇડ કયા બનાવશે તો ઓક્સાઇડ બનાવવાની વાત આપણે જોઈએ તો કોષ્ટકને અહીંયા જોઈએ આપણે ખ્યાલ આવશે આપણને અહીંયા જો ફર્સ્ટ કોલમની અંદર આપણને તત્વો આપેલા છે બીજી કોલમની અંદર આપણને એની સંયોજકતા આપેલી છે તો સૌપ્રથમ છે એચ તો એચ નહીં આપણે અહીંયા કે લઈશું બાય મિસ્ટેક થઈ ગયેલું છે કે એની જગ્યા પર અહીં આવશે એચ તો જો ધારો કે આપણે પોટેશિયમ લઈએ કે પછી હાઇડ્રોજન લઈએ બંનેની સંયોજકતા તો એક જ આવશે પછી કાર્બન તો એની સંયોજકતા આવે ચાર એલ્યુમિનિયમ એની સંયોજકતા ત્રણ સિલિકોન એની સંયોજકતા ચાર અને બેરિયમની બે ચાલો હવે જ્યારે આ તત્વ ઓક્સાઇડ બનાવવાનું હોય એટલે ઓક્સિજન સાથે જોડાય અને ઓક્સિજન સાથે જોડાય ત્યારે ઓક્સાઇડ બનાવશે પણ ઓક્સિજન સાથે જોડાવા માટે એને સંયોજકતાની આપ લે કરવી પડે તો આપણે જેની સાથે એને જોડવાનો છે એની સંયોજકતાને પણ જાણવી પડે તો ઓક્સિજનની સંયોજકતા છે માઇનસ ટુ તો જ્યારે પોટેશિયમ એટલે કે કે જેનું સંયોજકતા પ્લસ વન છે એ જ્યારે ઓક્સિજન સાથે જોડાશે ત્યારે બંને સંયોજકતાની અદલાબદલી કરશે એટલે પોટેશિયમને મળશે ઓક્સિજનની બે સંયોજકતા અને ઓક્સિજનને મળશે પોટેશિયમની એક સંયોજકતા એટલે સૂત્ર બનશે કે ટુ ઓ એવી જ રીતે કાર્બનની વાત કરીએ તો ઓક્સિજન સાથે જોડાશે એટલે બનશે સી ઓ ટુ એલ્યુમિનિયમ જોડાશે સંયોજકતાને આપ કરશે એટલે બનશે એ એલ ટુ ઓ થ્રી સિલિકોન જોડાશે સંયોજકતાને આપે કરશે અને બનાવશે એસઆઈ ઓ અને બેરિયમ જોડાશે સંયોજકતાને આપણે કરશે એટલે બનશે બી એ ઓ અહીંયા ખાસ એક વસ્તુ જોજો બેરિયમની સંયોજકતા પ્લસ ટુ છે અને ઓક્સિજનની સંયોજકતા માઇનસ ટુ છે તો બંનેની સંયોજકતા સરખી હોવાથી અહીં આપણને અંક બતાવેલા નથી એટલે અણુસૂત્ર આપણું બન્યું બી એ ઓ ચાલો ત્યાર પછીના સવાલની વાત કરીએ તો મેન્ડેલીફે પોતાનું આવટ કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ લીધા હતા ચાલો તો મેન્ડેલિફે કયા માપદંડ લીધા હતા એટલે કે કયા કયા ક્રાઇટેરિયા એટલે કે કયા કયા ઘટકો સિદ્ધાંતોને આધારે એને પોતાના કોષ્ટકની ગોઠવણી કરી હતી તો પહેલી વાત છે કે તત્વના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે એટલે એનો સિદ્ધાંત થયો સાદી વાત છે કે કોઈ પણ કોષ્ટકની અંદર ગોઠવણી કરવી હોય તો સૌ પ્રથમ સિદ્ધાંતની વાત કરવી પડે તો સિદ્ધાંતની વાત કરવા માટે અહીંયા તમને કીધું છે કે એના ગુણધર્મો પરમાણીય દળને આવર્તનીય છે એનો મતલબ એમ થાય કે એણે જ્યારે કોષ્ટકની અંદર ગોઠવણી કરી ત્યારે પરમાણીય દળને આધારે ગોઠવણી કરી હતી જેના આધારે પરમાણીય દળને આધારે એટલે પરમાણીય દળના ચડતા ક્રમમાં એણે તત્વોને ગોઠવ્યા હતા બીજું સમાન ગુણધર્મવાળા તત્વોને એક સમૂહમાં ગોઠવ્યા જે તત્વોના ગુણધર્મો સમાન હતા એ તમામ તત્વોને એણે એક સમૂહની અંદર ગોઠવ્યા એટલે કે ઊભા સમૂહને આપણે વાત કરીએ આગળ આપણે વ્યાખ્યા શીખીને આવ્યા કે ઊભા સ્તંભને સમૂહ કહે છે અને આડી હરોળને આવર્ત કહે છે તો ઊભા જે સ્તંભ છે એ ઊભા સ્તંભની અંદર આવતા તમામ તત્વોના ગુણધર્મો સમાન હોય છે બીજી વાત તત્વ દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રેઇડના આણવીય સૂત્રોનો ઉપયોગ કર્યો કોઈ પણ તત્વ હોય એ જ્યારે ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સાઇડ બનાવશે હાઇડ્રોજન સાથે જોડાય તો હાઇડ્રો હાઇડ્રાઇડ બનાવશે તો આ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ જે બનાવે છે એના આધારે મેન્ડેલીફે પોતાના કોષ્ટકની ગોઠવણી દર્શાવી હતી ચાલો ત્યાર પછીની વાત આપણે લઈએ તો નેક્સ્ટ સવાલ આપણો છે તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવા જોઈએ એક ગુણનો સવાલ આપણને પૂછી શકે શા માટે નિષ્ક્રિય વાયુને અલગ સમૂહમાં રાખવામાં આવેલા છે ચાલો તો એનો જવાબ આપણી પાસે છે કે નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ નિયોન અને આર્ગોનનું વાતાવરણમાં અતિશય અલ્પ પ્રમાણ અને રાસાયણિક નિષ્ક્રિયતાને કારણે અલ્પ અલગ સમૂહમાં રાખવામાં આવે છે ચાલો સમજવા જેવો મુદ્દો એ છે કે નિષ્ક્રિય તત્વો કહેવાય કોને તો સિમ્પલ વાત છે કે જે તત્વો રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય એટલે કે એની રાસાયણિકતા ખૂબ જ ઓછી હોય બીજા સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા ખૂબ જ ઓછી હોય એને રાસાયણિક રીતે નિષ્ક્રિય તત્વો કહેવાય તો જે તત્વ ખૂબ જ ઓછી સક્રિયતા દર્શાવે છે અથવા તો નિષ્ક્રિયતા દર્શાવે છે એ તત્વોને આપણે અલગ ગોઠવવા હતા બીજો મુદ્દો તમને અહીંયા કહી કીધો છે કે વાતાવરણની અંદર એનું જે પ્રમાણ છે એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે એમ કહી શકાય કે ખૂબ જ ઓછું પ્રમાણ છે આ નિષ્ક્રિય વાયુઓનું તો આ જે ગુણધર્મ છે એ ગુણધર્મને આધારે આપણે એને શું કર્યું છે છેલ્લા સમૂહમાં મૂકવામાં આવ્યા છે બીજી એક અગત્યની વાત અહીંયા આપણે એ સમજવાની કે નિષ્ક્રિય વાયુની શોધ ક્યારે થઈ જ્યારે મેન્ડેલીફે પોતાના કોષ્ટકની સંપૂર્ણ રચના પૂરી કરી દીધી પછી તો જ્યારે આ નિષ્ક્રિય તત્વોની શોધ થાય ત્યારે મેન્ડેલીફના કોષ્ટકમાં કોઈ જગ્યા હતી નહીં અને જગ્યા ન હોવાને કારણે મેન્ડેલિફે એવું સજેશન કર્યું કે કોષ્ટકની જમણી બાજુએ સૌથી છેલ્લે એક નવો સમૂહ બનાવવામાં આવે અને એ સમૂહની અંદર તમામ નિષ્ક્રિય તત્વોને ગોઠવવામાં આવે કે જેથી કરીને એ બધા જ તત્વો અલગ રહે અને આવત કોષ્ટકની ગોઠવણીમાં કોઈ ફેરફાર કરવો પડે નહીં ચાલો ત્યાર પછીની વાત લઈએ આપણે કે આધુનિક આવત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો તો આધુનિક આવત કોષ્ટક આપણે શીખવાનું છે જો અહીંયા સુધીની વાત જે હતી એ હતી આપણી મેન્ડેલીફના કોષ્ટકની હાલમાં અત્યારના સમયમાં આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ છે આધુનિક આવત કોષ્ટક તો આધુનિક આવતકોષ્ટકની આપણે સામાન્ય માહિતી પહેલાં જોવાની છે ઈસવીસન ઓગણીસો ને તેરમાં હેનરી મોસ્લે દર્શાવ્યું કે તત્વના પરમાણીય દળની સરખામણીએ તેનો પરમાણીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે ચાલો હવે એક વસ્તુ અહીં સમજો ડોબરેનર ન્યૂલેન્ડ અને મેન્ડેલિફ આ ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોએ જ્યારે ગોઠવણી કરી ત્યારે પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવણી કરી પણ ઓગણીસો ને તેરમાં હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે એવું સજેશન આપ્યું કે જો આપણે એને પરમાણીય દળને બદલે પરમાણીય ક્રમાંકને આધારે ગોઠવણી કરીએ તો વધારે સરળ રહેશે વધારે અસરકારક રહેશે મિત્રો આપણે જાણીએ છીએ પરમાણીય દળ એટલે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો અને પરમાણ્ય ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા ચાલો આ બંને વસ્તુ અલગ અલગ છે દરેકે દરેક તત્વનો પરમાણીય ક્રમાંક અલગ અલગ હોય છે એટલે જો આપણે પરમાણીય ક્રમ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવીએ તો વધારે સરળતાપૂર્વક આપણે ગોઠવી શકીએ આવું હેનરી મોસ્લી નામના વૈજ્ઞાનિકે ઓગણીસો ને તેરમાં જણાવ્યું તો શું કર્યું તો કે આથી મેન્ડેલીફના આવક કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો અને પરમાણીય ક્રમાંકને આધાર સ્વરૂપે લઈ આધુનિક આવક કોષ્ટકની રચના કરવામાં આવી એટલે મેન્ડેલીફે જે આવક કોષ્ટક બનાવ્યું હતું એ મેન્ડેલીફના આવટ કોષ્ટકની અંદર ગોઠવણી થઈ હતી પરમાણીય દળને આધારે અને હેનરી મોસ્લે સજેશન આપવું પરમાણીય ક્રમાંકનો તો આવક કોષ્ટક તો એનું એ જ પણ એમાં જે પરમાણીય દળનો ચડતો ક્રમ હતો એના બદલે શું વાપર્યું પરમાણીય ક્રમાંકનો ચડતો ક્રમ તો પરમાણીય ક્રમાંકનો ચડતો ક્રમ વાપરીએ તો ગોઠવણીમાં ફેરફાર થાય અને એ જે ગોઠવણીમાં ફેરફાર થયો એ ફેરફારને આધારે આધુનિક આવક કોષ્ટકનું નિર્માણ કરવામાં આવ્યું ચાલો તો આધુનિક આવત કોષ્ટકનો સિદ્ધાંત અહીંયા આપણને આપેલો છે કે તત્વના ગુણધર્મો તેમના પરમાણીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે તત્વના જે ગુણધર્મ છે એ તેના પરમાણીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે એનો મતલબ એવો થાય કે તત્વના ગુણધર્મો જે છે અથવા તો તત્વની જે ગોઠવણી છે એ પરમાણીય ક્રમાંકને આધારે કરવામાં આવેલી છે મેન્ડેલિફે પરમાણીય દળને આધારે કરી હતી એટલે મેન્ડેલીફનો નિયમ હતો પરમાણીય દળને આવર્તનીય વિધેય છે પણ અહીંયા આપણે આધુનિક આટકોષ્ટ ગોઠવું હતું પરમાણીય ક્રમાંકને આધારે એટલે એને નામ આપ્યું આપણે પરમાણીય ક્રમાંકને આવર્તનીય વિધેય છે ચાલો આ થયો એનો નિયમ કોઈ પણ તત્વનો પરમાણીય ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે મેં આગળ તમને વાત કરી કે પરમાણીય ક્રમાંક એટલે શું તો કે પરમાણીય ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા કોઈપણ પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી જ હોય હેડી કોઈપણ એકની સંખ્યા જો તમને ખબર પડી જાય તો પરમાણુ ક્રમાંક ખબર પડી જાય અહીંયા આપણે વાક્યમાં એવું કીધું છે કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ સંખ્યાને શું કહીશું આપણે પરમાણીય ક્રમાંક ચાલો આધુનિક આવત કોષ્ટકમાં તત્વોને પરમાણીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે જેથી આ તત્વોના ગુણધર્મની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી હતી આધુનિક આવત કોષ્ટક જે આપણે બનાવ્યું એ આધુનિક આવક કોષ્ટકની અંદર તત્વોને પરમાણીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે આગળ હમણાં થોડીક પહેલાં આપણે વાત કરી તો પરમાણ્ય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો એના કારણે ઘણા બધા તત્વોના ગુણધર્મોની આગાહી ચોકસાઈપૂર્વક કરવામાં આવે કે હવે પછી જે તત્વો શોધાશે એના ગુણધર્મો કેવા હશે એની આગાહી ચોકસાઈપૂર્વક આપણે કરી શકીએ આધુનિક આવક કોષ્ટકમાં મેન્ડેલિફના આવત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે એટલે આધુનિક કોષ્ટકની અંદર મેન્ડેલિફે જે આવત કોષ્ટક બનાવ્યું હતું એની જે મર્યાદાઓ હતી એ તને તમામે તમામ મર્યાદાઓનો સુધારો એટલે કે એનું સમાધાન કરી શકાયું હતું મેન્ડેલિફે જે કોષ્ટક બનાવ્યો એ સ્વીકાર્ય તો કરવામાં આવ્યો પણ એમાં કેટલીક મર્યાદાઓ રહી ગઈ હતી કે જેને મેન્ડેલિફ સુધારી શક્યો નહોતો એનું સમાધાન મેન્ડેલીફ કરી શક્યો હતો નહીં તો એનું સમાધાન કરવા માટે આધુનિક આર્ટ કોષ્ટકની અંદર જે પ્રમાણે ક્રમાંકની ગોઠવણી કરવામાં આવી તો મેન્ડેલીફની અંદર જે મર્યાદા રહી ગઈ હતી કોષ્ટકમાં એ તમામ મર્યાદાનું સમાધાન આપણે આધુનિક આર્ટ કોષ્ટકની અંદર કરી શક્યા જેથી હાલમાં આપણે આધુનિક આર્ટ કોષ્ટકનો ઉપયોગ કરીએ છીએ ચાલો તો અહીં આપણી સામે છે આધુનિક આવત કોષ્ટક તો હવે આધુનિક કોષ્ટકની થોડીક બેઝિક વસ્તુ આપણે સમજવાની છે તો આ બેઝિક વસ્તુને આધારે આપણે આગળના સવાલોની સમજણ મેળવવાની છે એટલે આ જે કોષ્ટક છે આ કોષ્ટકની વાતને ખાસ મગજમાં ઉતારજો અહીંયા આપણે થોડીક સમજણની સા સામાન્ય સમજણ મેળવવાની છે પછી એના આધારે આપણે આગળના સવાલોની સમજૂતી મેળવશું ચાલો તો હવે પહેલી વાત અહીંયા છે કે તમને એમ કીધું છે અહીંયા કે ધાતુઓ પછી અર્ધ ધાતુઓ અને અધાતુઓ ચાલો ધાતુઓ કઈ જગ્યા પર છે તો કે ભાઈ ધાતુ છે ને એ આવટ કોષ્ટકની ડાબી બાજુના ભાગમાં હોય છે કઈ બાજુ હોય છે ડાબી બાજુ પછી અધાતુ ક્યાં હોય છે તો કે ભાઈ આવટ કોષ્ટકની જમણી બાજુના ભાગમાં હોય છે અને અર્ધ ધાતુ ક્યાં હોય છે તો કે આવટ કોષ્ટકના વચ્ચેના ભાગમાં અહીંયા સૌ પ્રથમ સાદી ભાષામાં સમજીએ તો એક વાત તમને ક્લિયર કરું કે આપણે પહેલાં શીખીએ ધાતુઓ તો ધાતુઓની સમજણ મેળવવી હોય તો ધાતુ વિશે સમજતા પહેલાં આપણે બે વ્યાખ્યા શીખ્યા આવર્ત અને સમૂહ સોરી સમૂહ અને આવર્ત ઊભા સમને આપણે કહીએ છીએ સમૂહ અને આડી હરોળને કહીએ છીએ આવર્ત તો આવર્ત અને સમૂહની જાણકારી મેળવવા માટે હવે આપણે અહીંયા વાત કરીશું બે વ્યાખ્યાની તો જો પહેલી વાત અહીંયા છે કે આવર્ત એટલે આડી હરોળ તો અહીંયા તમને ક્રમ આપેલો છે જો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર એટલે આ મુદ્દો ખાસ મગજમાં રાખજો મિત્રો કે સમૂહ કેટલા છે અઢાર છે આવર્ત કેટલા છે સાત છે કેટલા છે આવર્ત સાત અને સમૂહ છે અઢાર આ પ્રશ્ન પરીક્ષામાં એક ગુણમાં પૂછી શકે કે આધુનિક અર્થ કોષ્ટકમાં આવર્ત અને સમૂહની સંખ્યા કેટલી હોય છે તો આ સંખ્યા આપણને ખબર હોવી જોઈએ ચાલો ફરીવાર વ્યાખ્યા રિપીટ કરી દઉં કે ઊભા સ્તંભને આપણે કહીશું સમૂહ અને આડી હરોળને આપણે કહીશું આવર્ત ચાલો હવે ત્રણ વાત કરીએ ધાતુ કોને કહેવાય અર્ધ ધાતુ કોને કહેવાય અને અધાતુ કોને કહેવાય તો ધાતુ અર્ધ ધાતુ અને બીજી આપણે વાત કરીએ ધાતુ જો હવે અહીં આ જે ભાગ છે આ ભાગ ધાતુ દર્શાવે છે પછી જે આ બાજુનો જમણી બાજુનો ભાગ છે એટલે કે આવત કોષ્ટકની જમણી બાજુનો ભાગ આ જે ભાગ છે આ અધાતુ દર્શાવે છે અને આ વચ્ચે જે ડાર્ક કરેલો ભાગ છે આ ડાર્ક કરેલો ભાગ એ અર્ધ ધાતુ દર્શાવે છે એટલે આનો મતલબ એમ થાય મેં તમને કીધું એ પ્રમાણે કે આવટ કોષ્ટકની ડાબી બાજુનો જે ભાગ છે એ ધાતુઓનો છે એની જમણી બાજુનો જે ભાગ છે એ અધાતુનો છે અને આ વચ્ચેનો જે ભાગ છે એ છેનો છે અર્ધ ધાતુનો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો મિત્રો ઘણી વખત અર્ધ ધાતુની વ્યાખ્યા પૂછે છે એમાં આપણે ઉદાહરણ લખવાના હોય છે તો અર્ધ ધાતુ કોને કહેવાય તો કે જેની અંદર ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ છે તો અહીંયા આપણી પાસે જો કયા કયા છે તો સૌથી પહેલાં આપણે લઈએ બોરોન એની નીચે આવે સિલિકોન પછી એની નીચે છે જર્મેનિયમ એની બાજુમાં છે આર્સેનિક પછી ટેલોરિયમ અને પોલોનિયમ આટલા જે ધા છે આને આપણે અર્ધ ધાતુ કીધા છે અર્ધ ધાતુ એટલા માટે કારણ કે તે ધાતુ અને અધાતુ તરીકેનો ગુણધર્મ ધરાવે છે આ સિવાયના પણ આવક કોષ્ટકના કેટલાક એવા તત્વો છે કે જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે અમુક તત્વો એવા પણ છે કે જે ધાતુ હોવા છતાં અધાતુનો ગુણધર્મ ધરાવે છે કેટલાક તત્વો એવા પણ છે કે જે ધાતુ હોવા છતાં અર્ધધાતુ તરીકેનો ગુણધર્મ ધરાવે છે પણ એવા કેટલાક જૂજ પ્રમાણમાં એટલે કે અમુક રેર કેસમાં અપવાદરૂપ એવા તત્વો હોય છે ચાલો આ આપણે સામાન્ય સમજ મેળવી ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ વાત કરવાની છે કે કોઈ પણ સમૂહ છે એ સમૂહની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં આપણે કરીએ અહીંયા તમે જોઈ શકો છો આ જે છઠ્ઠો સમૂહ છે ને એ છઠ્ઠા સમૂહમાં પંચાવન છપ્પન સત્તાવન પછી બોતેર છે તો બોતેર છે ને તો વચ્ચેના આંકડા ક્યાં ગયા તો એ નીચે આવ્યા જો સત્તાવન પૂછે અહીંયા અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ પાસઠ છાસઠ સત્સઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર અને પછી અહીંયાથી શરૂ થશે બોતેરથી કન્ટિન્યુઅસ એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા સત્તાવન પછી આપણે ક્યાં વઈ જવાનું છે નીચે વઈ જવાનું છે અને નીચેનો આખો આવર્ત પૂરો થઈ જાય એટલે પાછું ક્યાં વઈ જવાનું છે ઉપર વઈ જવાનું છે આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે એવી જ રીતે એની નીચેનો વાત કરીએ તો એની નીચે પણ જો અહીંયા છે સત્યાશી અઠ્યાસી નેવ્યાસી પછી આપણે જવાનું છે અહીંયા એટલે આ ગયો આપણો નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું સો એકસો એકસો બે એકસો ત્રણ અને પછી પાછો આવી જવાનો અહીંયા એકસો ચાર ઉપર એટલે આ બે તત્વો બે આવર્ત છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત આ બે આવર્ત એવા છે કે જેની અંદર તત્વોની સંખ્યા ખૂબ વધારે છે અને ખૂબ વધારે હોવાથી એમાં જે વચ્ચેના જે ગુણધર્મ વચ્ચેના તત્વો જે છે એના ગુણધર્મો અલગ હોવાથી એને આવા જ કોષ્ટકમાં સૌથી નીચે અલગથી દર્શાવેલા છે હકીકતમાં એ છઠ્ઠા સમૂહમાં છઠ્ઠા અર્તમાં અને આઠમા અવર્તમાં જ ગણી શકાય પણ એના ગુણધર્મ અલગ હોવાથી એને અલગ ભૂમિકા છે અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો એના નામ આપેલા છે લેન્થેનોઇડ્સ અને ઓક્ટેનોઇડ્સ એટલે આ તત્વો જે છે એના ગુણધર્મો અલગ છે એટલે એને અલગથી મૂકવામાં આવેલા છે ચાલો બીજી એક વાત ખાસ અહીંયા સમજવાની છે કે કયા આવર્તમાં કેટલા તત્વો હોય છે તો જો સૌ પ્રથમ આપણે વાત કરીએ પહેલો આવર્ત તો પહેલાં આવર્તમાં એક અને એક અહીંયા બે એટલે બે તત્વો થયા બીજા આવર્તની અંદર આપણે ગણતરી કરીએ તો એક અને બે આ બાજુ છે અને બાકીના અહીંયા છે એટલે કેટલા થશે છ આ બાજુ અને પહેલી બાજુ બે એટલે આઠ થઈ ગયા પછી એવી જ રીતે પાછા અહીંયા સેમ ત્રીજા વર્તની અંદર પણ આઠ થયા એટલે પહેલાંમાં થયા બે બીજામાં આઠ ત્રીજામાં આઠ ચાલો હવે અહીંયાથી ગણતરી કરીએ ચોથામાં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો અહીંયા થશે અઢાર તો એવી રીતે સેમ ટુ સેમ નીચે પણ અઢાર થશે હવે જુઓ છઠ્ઠામાં જ્યારે જાશું ને તો છઠ્ઠામાં તો આપણે નીચે ઉતરવાનો ને હેડી તો એ છઠ્ઠામાં જ્યારે નીચે ઉતરશે નીચેની ગણતરી કરીને જ્યારે ઉપર આવશો ને ત્યારે નીચેની ગણતરી કરતાં આપણને મળશે એ તત્વો બત્રીસ એટલે છઠ્ઠામાં કેટલા તત્વો થશે બત્રીસ અને છેલ્લો જે સમૂહ છે સાતમો એમાં પણ તત્વો તો સરખાસ થશે પણ જો તમે એમ લખી દો કે આમાં બત્રીસ તત્વો છે એનો મતલબ એમ થાય કે હવે પછી કોઈ તત્વો શોધાવાનું નથી પણ એવું આપણે કહી શકીએ નહીં એટલે આપણે અહીંયા લખીશું અપૂર્ણ છે આ જે છેલ્લો જે ઘટક છે એ કેવો છે અપૂર્ણ એટલે અપૂર્ણ હોવાથી આપણે એને અલગ મૂકીએ છીએ ચાલો તો આટલી વાત આપણે અહીંયા સુધી કરવાની છે બાકીનો આપણે નેક્સ્ટ